ભારતીય કિસાન સંઘ દ્વારા કોટડા સાંગાણીના સરદાર ચોકમાં ભગવાન બલરામજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ભગવાન બલરામની આરતી કરી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને હાર તોરા કરાયા હતા. સાથે જ ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂત સભા સંબોધવામાં આવી હતી, જેમાં ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ખેડૂતોનું સંગઠન રાજ્યથી લઈને જિલ્લા તેમજ તાલુકા લેવલે વધુ મજબૂત બને તે માટે ખેડૂતોને અનુરોધ કરાયો હતો. સરકારી બાબુઓ દ્વારા ખેડૂતોના પ્રશ્નોને લઈને થઈ રહેલા અન્યાય મુદ્દે વિવિધ લડત કરવાની તૈયારી પણ દર્શાવી હતી. કોટડાસાંગાણી ગામની અંદર એની ઉજવણીનો એક કાર્યક્રમ હતો. એ કાર્યક્રમની અંદર ઘણા બધા તાલુકાના પ્રમુખોએ ભાગ લઈ અને આ કાર્યક્રમની ઉજવણી કરેલ. આજે આના દ્વારા અમે ખેડૂતમાં એક મેસેજ અપાવીએ છીએ કે ખેડૂત એક અન્નદાતા છે. જે ખેડૂતની સિસ્ટમ હતી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર, તનિક્સ નોકરી, એ સૂત્ર અત્યારે ઊંધું થઈ રહ્યું છે. ગામડું દિવસે દિવસે ભાંગી રહ્યું છે. તો એનું એક જ કારણ છે કે ખેડૂતોનું સંગઠન નથી. આ ધરતી ઉપર ખેડૂત એક જ એવો દાતા છે કે જે છાતીના બે બટન ખુલ્લા રાખી અને હાલવાનો પૂરેપૂરો હક છે. એ જ ખેડૂતને અત્યારે સમાજની અંદર કોઈ માન સન્માનની ઇજ્જત મળતું નથી. એવું વાત કરી હતી કે જે આપણું કેળા, એક ઉદાહરણ આપું હું કે કેળાની જેમ નોખા નોખા પડ્યા છે એની કોઈ કિંમત નથી. આપણે લૂમ હોય, આપણું સંગઠન હોય તો આપણી કંઈક કિંમત થાય. અને આપણને કોઈ અધિકારી કે આ તે જે કાંઈ આપણે ધક્કા ખવડાવે, આપણને જે કાંઈ વીજળીની તકલીફ છે એના માટેનું એક આ સંગઠન છે. અમારે કોઈ આમાં રાજકીય હેતુ નથી.